મહાવીર ત્યાગી હતા જ નહીં. મહાવીરે ક્યારે ત્યાગ કર્યો છે એવું છે જ નહીં. હવે આ વાક્ય કેટલું બધું ખોટું લાગશે કે ઘર બાર છોડ્યું, પત્ની છોડી, દીક્ષા લીધી, એક કપડું પણ પહેરતા નથી, આટલો બધો એમનો ત્યાગ, અને છતાં તમે કહો છો મહાવીર ત્યાગી નથી, એના જેટલી ખોટું વાક્ય કયું હોઈ શકે? પણ જરાક બીજા દ્રષ્ટિકોણથી વિચારી જોઈએ કે તમે બધા જ ક્યારેક ટ્રેનમાં 24-36 કલાક બેઠા હશો. હવે ટ્રેનમાં જ્યારે 36 કલાક બેસવાનું હોય છે ત્યારે જે કમ્પાર્ટમેન્ટ મળી જાય, ફર્સ્ટ ક્લાસનો કે સેકન્ડ ક્લાસનો, એક કે એક ચીજ એવી રીતે ગોઠવીને બેસીએ છીએ અને પહોળા થઈને કે બસ આ જ આપણું છે, આ જ આપણું છે. અને એ વખતે કોઈ બીજી વ્યક્તિ અમસ્તી બેસવા આવે તો પણ કે આ રિઝર્વ જગ્યા છે, ખાલી છે તો પણ રિઝર્વ છે, તમે બીજે જાઓ, એ રીતે એટલા રાગપૂર્વક એ કમ્પાર્ટમેન્ટના ડબ્બામાં બેસીએ છીએ. અને જ્યારે ડેસ્ટિનેશન મુંબઈ કે ડેસ્ટિનેશન કલકત્તા આવે તેની 10 મિનિટ પહેલાં બધું પેક કરી અને સામાન તૈયાર રાખી અને દરવાજા પાસે ઊભા રહીએ છીએ, ગાડી ઊભી રહીએ કે તરત જ એ સામાન બહાર ફેંકાઈ જાય છે અને પાછું વળીને જોતા નથી કે આ ગાડી ઊભી છે કે વહી ગઈ. કહેવાનો મતલબ એ છે કે 36 કલાક બેઠા પછી ક્યારેય ભાવ એવો નથી થયો આ ટ્રેન મારી છે. દરેક વખતે બરાબર ખ્યાલ હતો આ મારું નથી, અને એ જ્યારે તમે છોડ્યું ત્યારે એને ત્યાગ નથી કહેતા. તો મહાવીરે આખી જિંદગીની અંદર કયા પદાર્થને આ મારો પદાર્થ છે એમ માન્યતા કરેલી હતી? ત્યાગ તો તમે એ વસ્તુ ન કરી શકો જ્યાં મારાપણાનો ભાવ છે. આ બધું કર્મના ઉદયના કારણે જેમ છે એમ છે, મારા આત્મા એ પૂર્વભાવમાં કરેલા કર્મનું ફળ છે. હવે આજે જ્ઞાનની સમજણ હોવાથી આમાંનું કંઈ મારું નથી, મારો ફક્ત આત્મા છે, આત્મા છે. આ આત્માને રાગ અને દ્વેષના, અહમ કે મમત્વના એક પણ કારણો ન મળે એ રીતે આ જીવન જીવી જઈ અને મુક્તિ મેળવી છે. આ એક જ જ્યાં લક્ષ્ય હોય ત્યાં એમણે ત્યાગ કર્યો એમ કહેવાય? પણ આપણી પાસે આટલી સંપત્તિ, વૈભવ અને આટલી પ્રોપર્ટીઓ અને નાનામાં નાની ચીજ આ મારું 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 કરેલું છે અને એમાંથી કાંઈક જાય છે, આ હા હા કેટલો ત્યાગ કર્યો, આ જગ્યા 5 લાખ, ત્યાં 50 લાખ, ત્યાં 5 કરોડ, અને નામ તો હોવું જ જોઈએ કે અમે આવા દાનવીર છીએ. તો આ રીતે પોતાપણાની જે વસ્તુ છે એનો ત્યાગ કરો તો ત્યાં એક પ્રકારે ત્યાગ બી નથી, અહંભાવ માનભાવ છે. અને જેને આ વસ્તુની લાભ થાય છે, બેનિફિશિયરી છે, એ લોકો પાસે તમારું લેણું બાકી છે. એટલે દાનના નામે તમે જે કંઈ આપો છો એ તો પૂર્વભવનું લેણું ચૂકવો છો. પણ આપતી વખતે જો જીવને એ લક્ષ્ય રહેતો હોય કે પરિગ્રહ બુદ્ધિથી મારે છૂટવું છે, જે જે પદાર્થો પ્રાપ્ત થયા છે એ કર્મના કારણે છે, મારો કોઈ સાથે સંબંધ નથી, અને અકર્તાપણે અને આ કંઈ મારું નથી એવો ભાવ જેમ જેમ 2-4 ભવે કડવાતો જાય તો મહાવીરના તત્વને યથાર્થ રીતે અથવા મહાવીરના અંતરંગને આપણે ઓળખી શકીએ.